ભોજના યુવકને સસ્તા સોનાના નામે છેતરપિંડીની શંકાના આધારે અપહરણ કરીને ચેન્નઈ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ તરીકે ઓળખ આપતા ચાર શખ્સો દ્વારા ભુજ યુવકનું અપહરણ કરાયું હતું. તમિલનાડુથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને ભુજ લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલામાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના ડીવાયએસપી જેએન પંચાલે જણાવ્યું હતું કે ભુજના આશાપુરા મંદિરની પાછળ સેજવાડા માતમના પન્નાનગર એકમાં રહેતા અને દૂધની ફેરીના વ્યવસાયમાં સંકળાયેલા હુઝેફા અબ્દુલ મજીદ લંગાઈને ચાર અજાણ્યા શખ્સોએ સફેદ ગાડીમાં ફિલ્મી રીતે અપહરણ કરી લીધું હતું. યુવકને સ્ટેશન રોડ વિસ્તારમાંથી અપહરણ કર્યા બાદ તેની મુક્તિ માટે 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ અપહૃત યુવકની માતાએ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તમિલનાડુના જોન અરોકિયા, સામી વાઈકુલમ અને જોનસન અરુલાનાથમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને ચેન્નઈથી કારથી ભુજ લાવવામાં આવ્યા હતા અને આજે તેમને અહીંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તારીખ 11/7/2021ના રોજ ભુજ શહેરના ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારમાંથી ચાર અજાણ્યા ઇસમો સફેદ કલરની ફોર વ્હીલર ગાડીમાં આવી પોલીસ તરીકેની ઓળખ આપી ભુજ શહેરના સેજવાડા માતમ ખાતે રહેતા કુઝેફા અબ્દુલ મજીદ લાંગાઈ ઉંમર વર્ષ 19નું સોનાનું ચીટિંગ કરેલ હોવાનો શક વહેમ રાખી અપહરણ કરી લઈ ગયેલા. ત્યારબાદ અપહરણ થયેલ છે તે હુઝેફાના પરિવારજનો પાસે અવારનવાર રૂપિયા 10 લાખની માગણી કરી અને જો રૂપિયા આપવામાં નહીં આવે તો તેને જાનથી મારી નાખવામાં આવશે તે મુજબની ધમકી આપતા અવારનવાર ફોન કરવામાં આવેલા. આ બાબતે હુઝેફાના માતા અમીનાબેને ફરિયાદ આપતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર ગુનાની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી જી આર મુથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરવસિંહ સાહેબે અલગ અલગ ટીમો બનાવી અપહરણ થયેલ હુઝેફાને શોધવા માટે જરૂરી સૂચના આપેલ. જે અન્વયે અમારા સુપરવિઝન હેઠળ LCB તથા ભુજ શહેર એ ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. આ ટીમોને ઇન્ચાર્જ LCB PI SG રાણા, LCB PSI HM ગોહિલ તથા ભુજ શહેર એ ડિવિઝનના PI ચૌધરી સાહેબના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં રવાના કરેલા. ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અપહરણ થયેલ હુઝેફા તામિલનાડુ હોવાની હકીકત મળતા તાત્કાલિક LCB PSI ગોહિલ સાહેબના સુપરવિઝન હેઠળ બે ટીમો તાત્કાલિક તામિલનાડુ રવાના કરેલ. ત્યારબાદ હકીકત મળતા ચેન્નાઈ બેંગ્લોર રોડ ઉપર આવેલ હોટલમાં અપહરણ થયેલ હુઝેફાને રાખેલો હોવાની હકીકત મળતા સ્થાનિક પોલીસની મદદ લઈ LCB તથા એ ડિવિઝનની ટીમે જઈ અને સર્ચ કરતા ભોગ બનનારને અપહરણકર્તાઓ પાસેથી મુક્ત કરવામાં આવેલો. અપહરણ થયેલ હુઝેફાને તાત્કાલિક ભુજ શહેર ખાતે લાવી તેના પરિવારજનોને સુપ્રત કરવામાં આવેલો છે તથા હુઝેફાનું અપહરણ કરનાર ચાર પૈકી બે આરોપી મળ્યા હતા તેઓને પણ ભુજ શહેર ખાતે લાવી સદર ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 10ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ ચાર પૈકી અટક કરવામાં આવેલા બે આરોપીઓ પૈકી એકનું નામ જોન આરોકિયા સ્યામી સન ઓફ વિયાકુલમ ઉંમર વર્ષ 32 રહેવાસી કોવિલ સ્ટ્રીટ વિતાગુડી તાલુકો દેવાકોટક જિલ્લો સિવાંગઈ તથા જોનસન સન ઓફ અરુણાલા નાથમ રહેવાસી સોનાવલી નગર કલૈયાર કોવિલ જિલ્લો સિવાંગઈ તામિલનાડુ હોવાનું જણાવેલ છે. આ રિમાન્ડ પરના બંને આરોપીઓ પાસેથી હકીકત મેળવી ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓની પણ તપાસ તજવીજ હાથ ધરેલ છે. કૌશિક છાયાનો રિપોર્ટ, S9 News, Kutch.